હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ અનુપ મહેતામાં. મિત્રો, આજનો મુદ્દો થોડો સેન્સિટિવ છે, પરંતુ જીવન જરૂરી છે અને ખૂબ જ અગત્યનો છે, ખાસ કરીને માતાઓ અને બહેનો માટે કે જેઓ અમુક મુદ્દાઓથી ચર્ચા નથી કરી શકતા, એવો મુદ્દો છે ઘણીવાર. તો આજે આપણે એવા મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવાના છીએ, અને ખાસ કરીને આ મુદ્દો એવો છે કે જેની ચર્ચા આપણે આજે કરવા જઈ રહ્યા છીએ, તો તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ આ વિડીયોમાં હું તમને ચોક્કસ આપીશ. તો અંત સુધી વિડીયો ચોક્કસથી જોવાનું ભૂલતા નહીં. અને હા, જો વિડીયો ગમે તો મિત્રો વિડીયોને ચોક્કસથી, જો વિડીયો તમને ઉપયોગી બને તો અને માત્ર તો જ ચોક્કસથી, પરંતુ એક લાઇક આપવાનું ન ભૂલતા, અને શક્ય હોય તો થોડો સમય કાઢીને કોમેન્ટ પણ આપજો, જેથી આપણી આવી વસ્તુઓથી અમને મળે છે ઘણું બધું મોટિવેશન અન્ય વિડીયો બનાવવા માટે. અને આપને કોઈ સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. હવે ચર્ચા કરીએ મિત્રો આજના વિડીયો વિશે. આજનો વિડીયો મિત્રો એવો છે કે જેમાં તમે ટાઇટલ બરાબર વાંચ્યું છે કે અટકેલા પીરિયડ આવશે ખૂબ જ ઝડપથી. જી હા મિત્રો, ઘણીવાર માતાઓ બહેનોને એવું બને છે કે પોતાના પીરિયડની જે સાયકલ હોય છે તે સામાન્ય રીતે 28-35 દિવસની હોય છે. સામાન્ય રીતે 28-35 દિવસે બહેનો છે તે ટાઈમમાં, જેને આપણે કહીએ છીએ માસિક જે તેમનું આવે છે, તે 28 દિવસે સામાન્ય રીતે આવી જતું હોય છે. પરંતુ ઘણીવાર આમાં 1-3 દિવસ સુધીનો ફેરફાર હોઈ શકે છે, એટલે કે 1-3 દિવસ જેટલા વહેલા આવી શકે છે, જ્યારે 1-3 દિવસ જેટલા મોડા પણ આવી શકે છે. તે ખૂબ સામાન્ય પ્રક્રિયા છે, તેમાં કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. તેનું કારણ ઘણા બધા હોઈ શકે છે, તમે કોઈ દવાઓ વધારે ગરમ લઈ લીધી છે, ગરમ ખોરાક એવો કોઈ લઈ લીધો છે, અથવા તો સ્ટ્રેસના કારણે, અથવા શરીરની બોડી જે છે તેમાં કોઈ ચેન્જીસ આવ્યા છે, હોર્મોનલ ચેન્જીસ થયા છે, એના કારણે આવું જે છે તે શક્ય હોઈ શકે છે. પરંતુ આથી વધારે જો તેમાં કોઈ ચેન્જીસ થયા છે અને તમારા પીરિયડ અટકેલા છે, તો એ પીરિયડને આપણે ઝડપથી કઈ રીતે લાવી શકીએ તેના માટેની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. પરંતુ આ મિત્રો, આ ચર્ચા કરતાં પહેલાં એક અગત્યની વાત કહી દઉં કે આપે સૌથી પ્રથમ પ્રેગ્નન્સી ટેસ્ટ ચોક્કસથી કરી લેવો જોઈએ કે આપ ક્યાંક પ્રેગ્નેટ તો નથી ને. જો પ્રેગ્નેટ હોય તો આ નુસ્ખાઓ અજમાવવાની હું તદ્દન મનાઈ કરું છું, ન અપનાવો. પરંતુ જો આપ પ્રેગ્નેટ નથી તો ચોક્કસથી આ નુસ્ખાઓ અજમાવો, કારણ કે આનાથી તમારો પીરિયડ છે તે ખૂબ જ ઝડપથી અને વ્યવસ્થિત રીતે સારી રીતે આવી જશે. 5 મિનિટથી માંડીને 24 કલાકમાં તમારા પીરિયડ આવી જશે એવા આજે હું તમને જુદા જુદા 5 નુસ્ખાઓ છે તે સૂચવવાનો છું. તો શરૂઆત કરીએ, બીજી વાતો ન કરતાં શરૂઆત કરીએ પહેલો નુસ્ખો. મિત્રો આમાં શું કરવાનું છે? તો લગભગ 5-7 ચમચી જેટલો અજમો લેવાનો છે. મિત્રો યાદ રહે, 5-5 નુસ્ખાઓ એવા છે કે જે ઘરમાં અવેલેબલ વસ્તુઓમાંથી તમે કરી શકશો. તો સૌથી પહેલાં 5-7 ચમચી જેટલો અજમો લેવાનો છે અને 2 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. 5-7 ચમચી અજમો લઈ તેને 2 ગ્લાસ પાણીમાં ઉમેરી બરાબર હલાવી લો, અને હવે તેને એક તપેલીમાં, તેને એક પામ, કોઈ પણ એક વસ્તુ હોય તેમાં તપેલી કે સ્ટીલની અન્ય કડાઈ કે કાંઈ પણ વસ્તુમાં લઈ અને તેને હવે ગેસ પર ગરમ થવા માટે રાખી દો. લગભગ 12-14 મિનિટ સુધી તેને અંદાજિત ગરમ થવા દો. શક્ય હોય તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવી, બહુ ગરમ ન રાખવી. હવે આ અજમો છે તે બરાબર ઉકળી ગયા બાદ તેનો રસ છે તે પાણીમાં ભળી જશે. હવે પાણીને ક્યાં સુધી ઉકાળવાનું છે? મેં તમને કીધું 12-14 મિનિટ. શા માટે 12-14 મિનિટ? કારણ કે જે 2 ગ્લાસ પાણી હતું એ ઘટીને હવે 1 ગ્લાસ જેટલું રહી જશે. બસ હવે ગેસને ઓફ કરી દો અને જે તમારું પાણી છે તેને તમારે 1 ગ્લાસમાં ગાળી લેવાનું છે ગરણીની મદદથી. 1 ગ્લાસમાં ગાળી લો અને બસ રાત્રે સૂતા સમયે, જી હા, તમે રાતનું ડિનર લઈ લીધું છે, રાતનું જમી લીધું છે, હવે તમે સૂવા જઈ રહ્યા છો, તો સૂતા સમયે તમારે આ 1 ગ્લાસ પાણી છે તેને પી જવાનું છે. 1 ગ્લાસ પાણી, થોડો ટેસ્ટ નહીં ભાવે મિત્રો, પરંતુ આ 1 ગ્લાસ છે પાણી છે છે તે તમે પી લેશો, સવારે તમારા પીરિયડ 100% ગેરંટી સાથે આવી ગયા હશે. આ નુસ્ખો થોડો અઘરો પડે છે, તો બીજો નુસ્ખો આ રહ્યો તમારા માટે. આમાં પણ એ જ પ્રોસેસ કરવાની છે, પરંતુ આ નુસ્ખો અજમાવવાનો છે, હવે જે સૂચવું છું એ નુસ્ખો અજમાવવાનો છે વહેલી સવારે. જી હા મિત્રો, વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો એટલે સીધો જ આ નુસ્ખો અજમાવવાનો છે. તેમાં આપણે 1 ચમચી જેટલો ગોળ લેવાનો છે. જી હા મિત્રો, 1 ચમચી જેટલો ગોળ લેવાનો છે અને 2-3 ચમચી જેટલું જીરું લેવાનું છે. જીરું જે આપણે ઘરમાં વાપરીએ છીએ તે જ છે અને ગોળ પણ એ જ છે. 1 ચમચી જેટલો ગોળ અને 2-3 ચમચી જેટલું જીરું લેવાનું છે અને તેને 1 ગ્લાસ પાણીમાં, 1 ગ્લાસથી થોડું વધારે પાણી લઈ અને તેમાં ઉમેરી અને તેને થોડું ગરમ કરી લેવાનું છે કે જેથી ગોળ ઉગળી જાય અને જીરુનો બધો ગુણ છે તેમાં ભળી જાય. બસ 5-7 મિનિટ ઉકાળી લીધા બાદ હવે પાણીને ઉતારી લો, આ પાણીને ગાળી લો અને ભૂખ્યા પેટે વહેલી સવારે તેને પી લેવાનું છે. આગલા 24 કલાકમાં ગેરંટી સાથે તમારા પીરિયડ આવી જશે. ત્રીજો નુસ્ખો છે મિત્રો આ જ પ્રકારનો. 3-4 ચમચી જેટલો અજમો લેવાનો છે અને તેમાં 1 ચમચી જેટલું છીણેલું આદુ ઉમેરવાનું છે. 1 ચમચી જેટલું છીણેલું આદુ, પ્રોસેસ આ જ છે ફરીથી. તેને દોઢ
દોઢ ગ્લાસ જેટલા પાણી લઈ એક તપેલીમાં બધી વસ્તુઓ મિશ્ર કરી દો, તેને એક ગ્લાસ જેટલું પાણી ન રહે ત્યાં સુધી ગરમ થવા દો, એક ગ્લાસ જેટલું પાણી રહી જાય એટલે રાત્રે સૂતા સમયે આ એક ગ્લાસ પાણીને પી જવાનું છે, વહેલી સવારે બીજા દિવસે પીરિયડ આવી જશે। ત્રીજો નુસખો છે, થોડોક હસવા જેવો થશે, તમને એવું થશે કે સર તમે મજાક તો નથી કરી રહ્યા ને, પણ ના, આ ખરેખર અજમાવેલો નુસખો છે, 100% રિઝલ્ટ મળેલું છે, તો જ મિત્રો હું તમારી સાથે ચર્ચા કરું છું। જો ત્વરિત પીરિયડ લાવવા માંગતા હો તો તમારો પીરિયડનો સમય થઈ ગયો છે અથવા પીરિયડનો સમય નીકળી ગયો છે તો હવેનો નુસખો છે તે ચોક્કસથી એ પણ તમે અજમાવી શકો છો। તમને લાગશે કે આવું પણ હોઈ શકે પણ એકવાર અજમાવો, ચોક્કસથી તમને રિઝલ્ટ મળશે। એ નુસખામાં મિત્રો 15-20 મિનિટ, જી હા મિત્રો 15-20 મિનિટ તમે જ્યારે માથું ધોવ છો ત્યારે 15-20 મિનિટ તમારે માથું ધોવાનું છે, શેમ્પુ કરવાનું છે, ખાસ કરીને એમ કહું ને તો ચાલે, 15-20 મિનિટ સુધી તમારે સતત શેમ્પુ કરી માથું ધોવાનું છે, 100% ગેરંટી સાથે તમારા પીરિયડ આવી જશે। તમને આ હસી મજાક લાગશે પણ ના મિત્રો, અજમાવેલો નુસખો છે, ખરેખર કારગત નુસખો છે। આ હતો ચોથો નુસખો, આને પણ તમે અજમાવી શકો, 15-20 મિનિટ સુધી માથું ધોવાનું છે, 100% તમારા પીરિયડ આવી જશે। છેલ્લા નુસખાની વાત કરું મિત્રો તો આના માટે તમારે એક કડાઈમાં દેશી ઘી, 1 ચમચી જેટલું દેશી ઘી લેવાનું છે। આ દેશી ઘીની અંદર હવે 1 ચમચી જેટલું છીણેલું આદુ ઉમેરી દો, 1 ચમચી જેટલું છીણેલું આદુ ઉમેરી દીધા બાદ 1/2 ચમચી જેટલું હળદર ઉમેરી દો અને 1/2 ચમચી જેટલો તમારે લોકોએ તેમાં જીરું ઉમેરી દેવાનું છે, જેમ આપણે વઘાર કરીએ ને એ રીતે જ જીરું ઉમેરી દેવાનું છે અને બસ બધી વસ્તુઓને ગરમ થવા દો લગભગ 4-5 મિનિટ સુધી। ગરમ થઈ ગયા બાદ હવે આ ઉકાળો જે તૈયાર થયો છે તેને નીચે ઉતારી લો, ઠંડો થવા દો, બહુ ઠંડો, સાવ ઠંડો નહીં, 9 સેકો રહે ત્યારે તેને બરાબર ગાળી લો અને બસ સવારે ભૂખ્યા પેટે અથવા તો નાસ્તો કરી લીધાના 1/2 કલાકથી કલાક બાદ આ 1 ગ્લાસ પાણીને પી લો, ગેરંટી સાથે પીરિયડ આવી જશે। યાદ રહે મિત્રો, આજે અહીં મેં તમને 5-6 નુસખાઓ સૂચવ્યા છે, આમાંથી તમારે કોઈ પણ એક જ નુસખો અજમાવવાની જરૂર છે, કોઈ પણ એક નુસખાથી તમે સરળતાથી પીરિયડ લાવી શકો છો। પરંતુ ફરી એકવાર ક્લિયર કરી દો, આ નુસખાઓને અપનાવતા પહેલાં તમારો પ્રેગ્નન્સી ટેસ્ટ ચોક્કસથી કરાવી લેજો મિત્રો। જો તમે પ્રેગ્નેન્ટ હોવ તો આ નુસખાઓ અજમાવવાની હું તમને મનાઈ કરું છું ન અજમાવતા, જો તમે પ્રેગ્નેન્ટ નથી તો ચોક્કસથી આ નુસખાઓ અજમાવી શકો છો। મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો, આપને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો, કારણ કે તેનાથી અમને મળે છે ઘણું બધું મોટિવેશન નવા વિડીયો બનાવવા માટે, અને આપને કોઈ અન્ય હેલ્થ રિલેટેડ સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું। આપનો ખૂબ ખૂબ આભાર।